नमस्कार, जय महादेव, जय महाभार। मित्रों, आप सबनो श्री वटेश्वर हेल्पर्स एंड चेरिटेबल ट्रस्ट में फरी एक वक्त हार्दिक स्वागत है। आज आप मिला छे कतारगाम विस्तार। कतारगाम विस्तार में जहांगीरपुरा ब्रिज है, ये जहांगीरपुरा ब्रिज है, ये ब्रिज नीचे जो व्यक्ति वसवाट करे घणा बधा व्यक्ति है जे आ झूंपड़पट्टी में रहे, मजूरी काम करे, छूटक अलग अलग लारीओ चलावे, नानी नानी लारीओ जेवा गल्ला जेवू जे फूटपाथ पर चालू करे छे, अने रोज बंद करे छे, रोज सवारे चालू करे छे, रात्रे बंद करे छे। आ रीते नानी नानी दुकानो छे, पानना गल्ला जेवू बनावे छे ए लोको फूटपाथ पर, अने अलग अलग मजूरी करीने ए लोको पोतानुं गुजरान चलावे छे। तो आ रीते जे आ व्यक्तिओ पोतानुं गुजरान चलावे छे ए लोकोने आजे आपणे जमाडवा माटे आवेला हता। तो महादेवनी દયાથી આજે જે આપણે આ કાર્ય કરી શક્યા એ બદલ ભગવાનનો આભાર માનું છું, અને દરેક મિત્રોનો આભાર માનું છું કે જેઓ સહકાર અને સાથ આપવા માટે આજે સાથે આવ્યા છે। આ દરેક પ્રવૃત્તિઓની અંદર સૌપ્રથમ તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર। આજની જે આપણી સેવાની પ્રવૃત્તિ છે એ ગોવિંદભાઈ ખટાણા કે જેમના પિતાને એક વર્ષ પૂરું થયું છે, તેમની પુણ્યતિથિ આજે પ્રથમ પુણ્યતિથિ છે। તો તેમની જે ગેરહાજરી છે એનું એક વર્ષ પૂરું થયું છે, મતલબ એની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ આજે છે। તેમની સાથે ભાવેશભાઈ મકવાણા, તેમના આજે જે પિતાશ્રી છે એનું આજે ઉત્તરક્રિયા છે। તો એમને આજે ઉત્તરક્રિયાના દિવસે પણ આ એક લાભ લેવો હતો કે અમારે એક એવા વ્યક્તિઓ, એવા બાળકો, એવી સ્ત્રીઓ કે જે જરૂરિયાતમંદ છે તેમને જમાડવો છે। તો આ રીતે આપણે ભાવેશભાઈ અને ગોવિંદભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, અને પ્રાર્થના કરીએ છીએ કે એમને જે પણ વ્યક્તિઓ માટે આ જમણવાર કરાયું છે એમને ખૂબ ખૂબ મહાદેવ શાંતિ આપે, અને આગળ પણ આપણે આ પ્રવૃત્તિઓ કરતા રહીશું, અને એ પ્રવૃત્તિ કરવા માટે આપ સૌનો જે સાથે સહકાર છે એ બદલ હું આપ સૌનો ફરી એક વખત આભારી છું। હવે મળીશું આપણે ફરી એક વખત આવતીકાલે, આવતીકાલે આપણે મળીશું એ વૃદ્ધાશ્રમમાં, અને ત્યાં પણ આપણે જોઈએ કે આપણી જે સેવા પ્રવૃત્તિ છે એનાથી જે વૃદ્ધ વ્યક્તિઓ છે, જે તરછોડાયેલા છે, એને આપણે કેટલી મદદ કરી શકીએ છીએ, તેમના ચહેરા પર કેટલી સ્માઇલ લાવી શકીએ છીએ। તો હવે મળીશું આવતીકાલે, ત્યાં સુધી દરેક મિત્રોને જય મહાદેવ, જય મા ભારત। लोचन कंच मुख कर कंच पद कंजारुणम I'm not afraid।